हाय फ्रेंड्स, आपणे सहायक क्रियापदोनी वात करी रह्या छीए अने त्यारे आ अगाउ आपणे सहायक क्रियापदो केटला छे, एना काम शुं छे अने ए संदर्भमां आपणे एक खेनी पण वात करी। आजे आपणे वात करीशुं खुड। आ खुड એ મનોભાવ વ્યક્ત કરનારું સહાયક ક્રિયાપદ છે, મોડેલ ઓક્ઝિલરી છે, અને એ કઈ રીતે વાક્યમાં આવે છે અને કઈ કઈ રીતે એ પોતાના મનોભાવ વ્યક્ત કરે છે એની જાણકારી આપણે મેળવી લઈએ। આ કુડનો એક ઉપયોગ એવો છે કે જ્યારે ડાયરેક્ટ સ્પીચમાં કેન આવશે ત્યારે એની જગ્યાએ એનું ઇનડાયરેક્ટ કરશું ત્યારે કેનનું ખુડ થઈ જશે। આ એક ઉપયોગ છે એનો, જેમ કે માય ફ્રેન્ડ ટોલ્ડ મી આઈ કેન સ્પીક ફ્રેન્ચ। હવે આનું આપણે જો ઇનડાયરેક્ટ કરીએ ત્યારે આપણે કહેશું માય ફ્રેન્ડ ટોલ્ડ મી ધેટ હી કુડ સ્પીક ફ્રેન્ચ। તો અહીંયા કેનનું કુડ થયું, આ એક એનું કામ છે। બીજું કુડનું કામ છે કે આપણી કોઈ આવડત ભૂતકાળની દર્શાવવી હોય તો આ ભૂતકાળની આવડત દર્શાવવા માટે પણ આપણે કુડનો ઉપયોગ કરીએ છીએ। જેમ કે આઈ કુડ સ્વિમ વેન આઈ વોઝ 7, હું 7 વર્ષનો હતો ત્યારે હું તરી શકતો હતો। એટલે ટૂંકમાં ભૂતકાળના સંદર્ભ સાથે ભૂતકાળની આવડત આપણે બતાવવી હોય તો અહીંયા ખુડનો ઉપયોગ આપણે કરીએ છીએ। અને યાદ રાખજો, એકલું વાક્ય ખુડવાળું આપણે નહીં વાપરી શકીએ। આઈ કુડ સ્વિમ, આટલું જ કહેવાથી આમાં કોઈ આપણે બીજી વિશેષ જાણકારી આપી શકતા નથી અને એ બરાબર પણ નથી। તો જ્યારે ભૂતકાળની વાત અને આવડતની વાત કરવી હોય ત્યારે એના સમયના સંદર્ભ સાથે આપણે કરવી જોઈએ। એટલે મેં કહ્યું કે આઈ કુડ સ્વિમ વેન આઈ વોઝ 7। એવી જ રીતે આઈ કુડ પ્લે તબલા વેન આઈ વોઝ ઇન સ્કૂલ, હું શાળામાં હતો ત્યારે તબલા વગાડી શકતો હતો। ભૂતકાળની સમય સાથેની આ સંદર્ભ ભૂતકાળના એની સાથે આપણે આ ભૂતકાળની આવડત ની વાત કરીએ ત્યારે કુડનો ઉપયોગ થાય છે। ત્યારબાદ કેન છે, એને આવડત સાથે સંબંધ છે, એને કોઈ પ્રસંગ કે કોઈ બનાવ સાથે એને નિસ્બત નથી। એ તો એમ કહે છે કે આઈ કેન સ્પીક ફ્રેન્ચ, હું બોલી શકું છું, પછી કોઈ પ્રસંગ કે કોઈ બનાવ સાથે એને આપણે લેતા નથી। આવડત છે અને માત્ર આવડતનો જ નિર્દેશ કેન કરે છે। જ્યારે કુડ છે, એ કુડનો આપણે કોઈ એક પ્રસંગ કે એક બનાવ માટે વાપરી શકતા નથી, આ એની મર્યાદા છે। તો જેમ કે હું એવું નહીં કહી શકું કે આઈ કુડ કેચ ધ ટ્રેન, હું ટ્રેન પકડી શક્યો, આવી એક જ પ્રસંગ પૂરતી વાત આપણે કુડથી કરી નહીં શકીએ। અને બીજું કે આઈ કુડ પાસ માય એક્ઝામ લાસ્ટ યર, તો હું ગયા વર્ષે પરીક્ષા પાસ કરી શક્યો હોત। તો આ ભૂતકાળની આવડત માત્ર એક પ્રસંગ પૂરતી આપણે કુડથી કરી શકતા નથી। હવે જો એ કરવું હોય અને ભૂતકાળમાં જ દર્શાવવું હોય તો આપણે ત્યાં એબલ ટુ નો ઉપયોગ કરવો જોઈએ। તો અહીંયા આ વાક્યોમાં આપણે વોઝ અથવા વર એબલ ટુ એમ કહી શકીએ। જેમ કે આઈ વોઝ એબલ ટુ કેચ ધ ટ્રેન એન્ડ આઈ વોઝ એબલ ટુ પાસ માય એક્ઝામ લાસ્ટ યર, આ એક જ પ્રસંગ માટે વાપરવું હોય ત્યારે આ રીતે ઉપયોગ આપણે કરીશું। બીજી એક વાત એ છે કે જ્યારે કોઈ 5 ઇન્દ્રિયો માટે વપરાતા જે ક્રિયાપદો છે એ ક્રિયાપદોની સાથે જો વાપરવું હોય તો એ એક જ પ્રસંગ એક જ બનાવ માટે આપણે કુડનો ઉપયોગ કરી શકીશું। જેમ કે આઈ કુડ સી હિમ થ્રુ વિન્ડો, હું એને બારીમાંથી જોઈ શક્યો,
તો અહીંયા એક જ પ્રસંગ છે, પરંતુ અહીંયા જે ક્રિયાપદ છે એ સી, એ આપણી પાંચ ઇન્દ્રિયો જે છે એમાંનું એક છે. આવું ક્રિયાપદ જ્યારે આવશે ત્યારે એક જ પ્રસંગ એ કુડ આપણને દર્શાવી શકે. બીજું વાક્ય છે, આઈ કુડ હિયર હિમ ડિસ્ટિંક્ટલી. ડિસ્ટિંક્ટલી એટલે એને સ્પષ્ટ રીતે હું સાંભળી શક્યો. તો આમ આ ઇન્દ્રિયો માટે વપરાતા જે ક્રિયાપદો છે એ ક્રિયાપદો સાથે આપણે કુડને એક જ પ્રસંગમાં ઉપયોગમાં લઈ શકીએ. એવી જ રીતે નકાર વાક્યો, એ વાક્યોમાં પણ કુડને તમે એક પ્રસંગ પૂરતા વાપરી શકો છો. જેમ કે આઈ કુડ નોટ હેલ્પ હિમ, હું એને મદદ નહીં કરી શક્યો. તો અહીંયા એક જ પ્રસંગ છે મદદ કરવાનો, પણ છતાં નોટ વાળું આવશે વાક્ય ત્યારે ત્યાં એક પ્રસંગ પૂરતું પણ આપણે કુડનો ઉપયોગ કરી શકીશું. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ ધ લેસન, એનું લેસન સમજી શક્યો નહીં. તો અહીંયા પણ કુડનો ઉપયોગ આપણે કરી શકીએ. એ ઉપરાંત સામેની વ્યક્તિને આપણે કોઈ તકલીફ આપવી હોય ત્યારે આપણે એમાં આપણો વિનય, નમ્રતા, વિવેક, શિષ્ટાચાર એ આપણે તીવ્રતાથી દર્શાવવો હોય. જેમ કે આપણે કોઈને વિનંતી, તકલીફ આપવી હોય ત્યારે આપણે એને એક શબ્દ ઉપયોગ કરીએ છીએ, પ્લીઝ, પ્લીઝ હેલ્પ મી. આ રીતે પણ આપણે એને કહી શકીએ. બીજું આપણે એમ પણ કહી શકીએ, કેન યુ હેલ્પ મી. આ બીજી રીત છે. પરંતુ જો આપણે અતિ નમ્ર, અતિ વિવેકશીલ, આપણો શિષ્ટાચાર એ વ્યવસ્થિત રીતે મૂકવો હોય, દર્શાવવો હોય, કહેવો હોય, તો આમાં આપણે ખુદનો ઉપયોગ પણ કરી શકીએ. હવે પરિસ્થિતિ, વ્યક્તિ, તમારી જે રીતે જેની સાથે વાત કરો છો એ બધા સંદર્ભો સાથે અતિશય વિવેક, વિનય દર્શાવવા માટે અંગ્રેજીમાં ખુડનો ઉપયોગ થાય છે. જેમ કે કોઈનું નામ આપણે પૂછ્યું તો આપણે એમ પૂછીએ કે વોટ્સ યોર નેમ, અથવા કેન યુ ટેલ મી યોર નેમ. એના કરતા વધારે વિવેક દર્શાવવો હોય તો આપણે કહેશું ખુડ યુ ટેલ મી યોર નેમ. તો આ વિવેક દર્શાવવા માટે આપણે કુડનો ઉપયોગ કરીએ છીએ. કુડ યુ શો મી ધ વે ટુ ધ સ્ટેશન, સ્ટેશને જવા માટેનો રસ્તો મને બતાવશો. તો આમ આ કુડ આપણી પાસે આ જુદા જુદા ભાવો વ્યક્ત કરવા માટે આવે છે અને આપણે એને સમજીને એ રીતે એનો ઉપયોગ કરીશું. તો આજે આ કુડની વાત આપણે કરી છે. આ રીતે આગળ વિશેષ જે બધા સહાયક ક્રિયાપદોનું કામ છે એ આપણે જોતા રહેશું, જાણતા રહેશું, સમજતા રહેશું, ઉપયોગ કરતા રહેશું. તો અહીંયા આજે હું તમારી રજા લઉં છું. તો કુડ યુ ગીવ મી પરમિશન ટુ ગો, તમે મને રજા આપશો. થેન્ક યુ વેરી મચ.